જમીન બદલે જમીન નહીં મળે અને ખાલી લાખ રૂપિયા એ લોકો આપે તો એટલા લાખ રૂપિયા લઈને અમારે જવાનું શું? આખું ગુજરાતને આનંદ છે વિકાસ થાય તો, પણ વિકાસ થતો નથી, કાગળ પણ વિકાસ છે. નમસ્કાર, મારું નામ છે વરન દેસાઈ અને આમ તો હું સ્ટેન્ડ અપ કોમેડી કરું છું, પણ આજે બીબીસીના માધ્યમ દ્વારા તમારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવા માંગુ છું. આ પવનની જેમ જ આપણા રાજ્યની અંદર ગતિશીલ છે વિકાસ, અને હું અત્યારે વિકાસ પર જ ઊભો છું. મારી જમણી બાજુએ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મારી ડાબી બાજુએ છે નર્મદાનું પાણી, અને હું અત્યારે સરદાર સરોવર ડેમ પર ઊભો છું. વિકાસની વાતો તો આપણા રાજ્યમાં વર્ષોથી ચાલી રહી છે, પણ આ વિકાસને લાગતા વળગતા એના આજુબાજુના લોકો સાથે શું થયું એના વિશે આજે આપણે વાત કરીશું. તો હું છું મનન અને આ છે મારું મન. એટલે સાથે થશે મનન કે મન કી બાત, કરેક્ટ? એ તને એવું નથી લાગતું કે આ બધો વિકાસ થયો છે? બરાબર છે, પણ એના કારણે થોડા ઘણાને બહુ બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે. જો ભાઈબંધ, તકલીફ તો રહેવાની, અને તું આ પાણી જો ભાઈ, ગુજરાતમાં છે ને દુકાળ આવશે ને તોય 5 વર્ષ સુધી લોકોના ઘર સુધી પાણી પહોંચશે એટલું પાણી છે. એવું ક્યાં લખેલું છે? એવો ફેક્ટ જ નથી યાર. અને 5 થી વધારે વર્ષ માટે અગર દુકાળ રહ્યો તો ઇન્ડિયન ઓશનમાં આપણે ડેમ બનાવીશું યાર, વિકાસ ત્યાં બી થશે, ઇન્ડિયાના ઘર ઘર સુધી પાણી પહોંચાડીશું. વાહ. નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી જોવો છું? હા, ઉદાસ છે. તો મિત્રો, અત્યારે હું છું સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર, જ્યાં છે ભારત ભવન. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા આદિવાસી ટ્રાઇબના લોકો રોજગારી મેળવી શકે છે. એ લોકોએ પોતપોતાનો ધંધો અહીંયા શરૂ કરી દીધો છે અને સરકાર એમને એ વસ્તુ કરવા દે છે. તો અત્યારે એવી જ બે મહિલાઓ સાથે વાત કરીએ આપણે, જેમનો પોતાનો એક ગલ્લો અહીંયા છે. તમારું નામ? મારું નામ તરવી જિજ્ઞાસાબેન. મારું નામ તરવી પ્રિયંકાબેન છે. તમે અહીંયાથી ડિસ્પ્લેસ થયા છો, એટલે તમારું ઘર, તમારી જમીન ગઈ છે અહીંયાથી? ગઈ છે, અને જમીન તો અમારી 7 એકર જમીન હતી અંદર ભારત ભવનની અંદર. એ લોકોએ નોટિસ આપી કે તમે અહીંયા સહી કરો, પછી અમે જમીન આપો તો અમે કંઈ કરીએ એમ કહીને અમે સહી ના કરી. તો એ લોકો એવું કરે છે કે જબરજસ્તી એ લોકો પોલીસ બોલાવીને અને પકડીને લઈ જાય, અને એમનું કામ પૂરું થયા પછી ઘરે મૂકી જાય, તો પછી અમારે શું કરવાનું? અચ્છા, પણ તમને જેટલી તમારી જમીન ગઈ છે એના સામે તમને જમીન મળી છે? જમીન તો અમને મળી જ નથી. તો જમીન બદલે જમીન નહીં મળે અને ખાલી લાખ રૂપિયા એ લોકો આપે તો એટલા લાખ રૂપિયા લઈને અમારે જવાનું શું? પછી અમારા જીવન કેવી રીતના ગુજારવાનું? તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું કે નહીં? સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે હજુ દેખ્યું જ નથી. એક દિવસ ફ્રીમાં હતું, તે દિવસે દેખવા ગયા તો પણ અમને જોવા ના મળ્યું. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 380 1000 રૂપિયા ટિકિટ, 150 રૂપિયા ટિકિટ. તો અમારા જેવા ગરીબોને તો અહીંયા 50-100 રૂપિયા બેરે બેરે મળતા હોય, તો સ્ટેચ્યુ જોવા માટે અમે ક્યાં ત્યાં જઈએ છીએ. હું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાછળ વેલી ઓફ ફ્લાવર્સના ગાર્ડન ઓફ 5 સેન્સીસમાં ઊભો છું, અને મારી એક સેન્સ મને એવું કહી રહી છે કે જે આશરે 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અને એના પહેલા સરદાર સરોવર ડેમ બનેલું. આ બંને ડેવલપમેન્ટ વખતે ઘણા બધા આપણા આદિવાસી ભાઈ બહેનો ડિસ્પ્લેસ થયા છે, અને આ ડિસ્પ્લેસમેન્ટ પછી એમણે શું ફેસ કર્યું છે એના વિશે આજે આપણે વાત કરીશું. બેન, કેવું? તમને તો સારું લાગતું હશે ને, એકદમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો તમને અહીંયાથી જોવા મળે છે. હા, જોવા મળે ને. મને તો મજા આવતી હશે ને, તમને તો સારું ને? ના, અહીંયા હાની મજા મારે ઉલટો અહીંથી જતું રહ્યો ને એટલે નહીં ગમતો મને. તમારે અહીંયાથી જવું છે? અહીંયા કોણ રહેવા દે, મને ના રહેવા દે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર બેઠા છો ને તમે તો, કઈ કેવું છે, વિકાસ થયો છે કે નહીં? વાત ના કરવી હોય તો આવી રીતે જતું ના રહેવાનું યાર. પણ પછી મેં એવું વિચાર્યું કે સરદાર પટેલ આજે જીવિત હોત તો એ અગર આવો વિકાસ જોતે તો એમના મનમાં શું વિચાર આવતો? આજે હજારો લોકોને તકલીફો પહોંચી છે ડિસ્પ્લેસમેન્ટના કારણે. એ યોગ્ય છે, એ ખરાબ છે,
પછી હું બહુ કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે મળ્યો હું કનકભાઈને અને એ મને લઈ ગયા હેલિકોપ્ટર રાઈડમાં. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી દુનિયાની સૌથી મોટી પ્રતિમા મને દેખાઈ રહી છે, પણ તમને શું લાગે છે આ પ્રતિમા બની એનાથી ફાયદો શું થયો? નર્મદા જિલ્લા ને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તે વખતે પણ એમને એક સપનું હતું કે આ વિસ્તારના વધારે વિકાસ માટે, એમને ટુરિઝમ ક્ષેત્ર અને આ જિલ્લાને વિકાસ કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. અહીંયાથી ટેન્ટ સિટી પણ આપણે જોઈ શકીએ છીએ, તો ટેન્ટ સુધીના કારણે ફાયદો થયો છે? ટેન્ટ સિટીમાં તો શું છે કે પ્રવાસીઓ જે આવે છે તો પ્રવાસીઓ માટે રાત માસો છે, રાત્રે આદિવાસી કલ્ચર બતાવવામાં આવે છે પ્રવાસીઓ. ટેન્ટ સિટીમાં તમે કીધું કે આદિવાસીઓનો જે કલ્ચરલ પ્રોગ્રામ હોય છે દેખાડવામાં આવે છે, પણ ઘણા બધા આદિવાસી આજે વિકાસ થયો છે સરદાર સરોવર ડેમનો હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય, એના પછી એમને ઘણી તકલીફો પડી છે એવું એ જણાવી રહ્યા છે. જ્યાં વિકાસ છે બરાબર છે ત્યાં થોડો વિરોધ તો થવાનો. સ્ટેચ્યુ ઓફ યુનિટી થવાથી રોજના સરેરાશ 15-20 હજાર પ્રવાસીઓ નર્મદા ડેમ અને સ્ટેચ્યુની મુલાકાત લઈ રહ્યા છે, સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. છેલ્લો એક પ્રશ્ન એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આજે જીવિત હોત અને એ આ પ્રકારનો વિકાસ જોતે તો એ પોતે શું કહેતા તમારા હિસાબે? પોતે મંત્રમુગ્ધ થઈ જતા. જ્યારે હું હેલિકોપ્ટર રાઈડમાં બેઠો હતો તો વિકાસ ઉપરથી બહુ સારો લાગી રહ્યો છે, મજા આવી રહી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ જ્યારે હું નીચેથી જોઉં છું હમણાં તો આમ ગર્વ ફીલ થાય યાર, શું જબરજસ્ત પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની. પણ જ્યારે હું એમના ચરણોમાં નીચેની સાઈડ ઓન ગ્રાઉન્ડ રિયાલિટી જોઉં છું ત્યારે મને દુઃખ પહોંચે છે કે શું આ જ છે વિકાસ? ચીચેડિયા અને ગુણેઠા ગામમાં હું ગયો, ત્યાં હું જીકુભાઈને મળ્યો. આવો જીકુભાઈ, આપણે વોક ધ ટોક કરીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમે 70 કિલોમીટર જ દૂર છો, સરદાર સરોવરથી 20 કિલોમીટર જ, તો અહીંયા તો ફૂલ ફોર્સમાં પાણી આવતું હશે ને? અહીંયા પાણી નથી, ત્યાં પાણી છે. 3 કિલોમીટર દૂર છે મેઇન કેનાલ આ વસાહતથી, ગુણેઠાથી. પછી પણ ખેડૂતોને પાણી મળતું નથી. તો તમે શું કરો છો પાણી માટે? જ્યારે પાણી લેવા માટે પાઇપ મૂકે, બગનળી મૂકે તો SRP પોલીસ આવી આ બગનળી પણ કાપીને ફેંકી દે છે, પાઇપો પણ લઈ જાય છે, અને અહીંના અસરગ્રસ્તો જે મૂર નર્મદાના માલિક છે એઓને પોલીસ ત્યાંથી ભગાવી મૂકે છે. અમે પણ વિકાસ અમને મળે તો અમે પણ આનંદ છે, આખું ગુજરાતને આનંદ છે વિકાસ થાય તો. પણ વિકાસ થતો નથી, કાગળ પણ વિકાસ છે. બસ ખાલી આવી રીતે પછી હું ગુલાબીબેન અને ધોળીબેનને પણ મળ્યો અને બીજા ઘણા બધા ગામના વાસીઓને મળ્યો કે જ્યાં બેઝિક વસ્તુઓ છે જ નહીં. અહીંયા પાણીની સુવિધા ના મળે, ત્યાં તો અમારે બધી સુવિધા હતી, લાકડાની સુવિધા, પાણીની સુવિધા, ને અત્યારે ટોયલેટ પણ બનાવી, અમારે ખુલ્લામાં જવું પડે. ચીચેડિયા ગામમાં તકલીફો તો ઘણી બધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ ગામ માત્ર 70 કિલોમીટર દૂર છે અને 2 વર્ષ પહેલાં જ ઓપન ડેફેકેશન ફ્રી ડિસ્ટ્રિક્ટ ઘોષિત થઈ હતી આ જગ્યા. એટલે એવું કહેવામાં આવ્યું હતું કે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં દરેક ઘરમાં એક ટોયલેટ છે કે દરેક ગામ માટે એક ટોયલેટ છે, પણ હકીકત આપણે અત્યારે જોઈ લીધી છે. હમણાં એક પિક્ચર આવેલી ખબર છે અક્ષય કુમારની આવેલી, ટોયલેટ એક પ્રેમ કથા, એ જોયેલી પિક્ચર? તમે ચિત્રપટ જુઓ મજા માણવા માટે? કશું જ નહીં. ત્યારે ખબર પડી કે ત્યાં બેઝિક મનોરંજન પણ નથી, એટલે મેં નક્કી કર્યું કે ચાલો આમની લાઈફમાં ઓલરેડી આટલા બધા પ્રોબ્લેમ્સ છે, એમને થોડો હસાવવાનો પ્રયત્ન કરું. ટંગ ટ્વિસ્ટર એટલે શું કહેવાય ખબર છે તારે? તો ટંગ ટ્વિસ્ટરમાં કેવું હોય કે હું એક વાક્ય કહીશ, એ વાક્ય તારે એક જ શ્વાસમાં 5 વખત બોલવાનું છે, બરાબર છે? અને એ વાક્ય છે, ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. રેડી? 1 2 3. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય, 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 ઘાસ ખાય, ગાય ઘાસ થાય, ભેંસ ઘાસ થાય, ગાય ઘાસ થાય, ભેંસ ગાય, ગાય ભેંસ થાય, ગાય ભેંસ થાય. બાથરૂમ, ટોયલેટ, વિકાસ થયો કે નહીં? કોઈ તમારી જેવા સરખી પડે, અમે બેસી જેલા હોય તો આમ નીસું ભાળી રહેવું પડે, અમારે ખુલ્લામાં જ જવું પડે. ગેસ ના બાટલા, વિકાસ થયો કે નહીં? નહીં. કેમ?
ગેસ ના બાટલા જો આયા નહીં તો બે ત્રણ વર્ષથી જ અમે કાગળિયા લઈને થાકી જ અમારે ગેસ નો બાલો મળતો જ નહીં. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ થયો છે કે નહીં? અરે આટલો તો સરસ 182 મીટર ની આટલી વિશાળ મૂર્તિ બની. ગેસનો વિકાસ થયો, ગરીબોનો નહીં. અમારી જમીન પર બાંધ્યું છે સ્ટેચ્યુ અને અમારા ગરીબ લોકોને કઈ નોકરી ધંધો આપ્યો નથી. ભણેલા છોકરાને નોકરી નથી આપી અને બહારના છોકરાને નોકરીમાં લીધો. સાહેબ છોકરાઓ બહુ ભણ્યા છે, અહીંયા તોય બેકાર બેસી ગયા છે. એમને કોઈ અહીંયા અમને કોઈ પૂછવા નથી આવતું કે કશું ને આપીશું આપીશું એવું કયા કરે છે. પણ કેવું કે અહીંયા ગોળ લગાય તો એમ ના ખવાય કે એમ ના ખવાય એવું કર્યું છે સરકારે મારી જોડે. તો સરદાર સરોવર ડેમથી નીકળતી જે મેઇન કેનાલ છે એના ઉપર હું અત્યારે ઊભો છું અને આ કેનાલ ફેલાયેલી છે લગભગ 458 કિલોમીટર સુધી. અને આ સરદાર સરોવર ડેમના પ્રોજેક્ટના દ્વારા લગભગ 75% સૂખા વિસ્તારમાં ગુજરાતમાં સિંચાઈનું પાણી મળે છે. પણ જોવાની વાત એ છે કે આ કેનાલને લાગતા વળગતા જે ગામડાઓ છે આજુબાજુના ત્યાં પાણી મળે છે કે નહીં એના માટે આપણે આજે વાત કરીશું કરમસિંહ સાથે, જે છેલ્લા 32 વર્ષથી એક એક્ટિવિસ્ટ છે. નમસ્કાર. 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 થેન્ક યુ તમે અમને સમય આપી રહ્યા છો. જી હા જી હા. અત્યારે ભૂમડિયાથી 1000 કિલોમીટર પર સરદાર સરોવર કેનાલ બનાવવામાં આવી. તો અહીંયા સરકારે કહે કે બે બાજુ ખેડૂતોની જમીન છે ને તમે જોઈ રહ્યા છે કે બે બાજુ ખેડૂતની જમીન છે. આ બાજુ બી ખેડૂતની જમીન છે, આ બાજુ બી ખેડૂતની વસ્તી છે. પણ બિરકલ મતલબમાં ખેડૂતની એટલી ત્રાસ છે કે અહીંયા હજારો સેંકડો મતલબમાં ખેડૂતની જમીનો બચી છે એ મતલબમાં સિંચાઈનો લાભ મળે એવો છે. પણ છતાં કેનાલમાંથી પાણી મતલબમાં આજ દિન સુધી ખેડૂતને મળતું નથી. તો અમને આશા છે કે અમારું ખોબેથી પાણી, અમારા દરિયાથી પાણી અગર અમારે નજીકથી અમારા જમીન ઉપરથી કેનાલ પ્રસાર થતી છે સૌરાષ્ટ્રને કચ્છને, બરાબર, તો સૌરાષ્ટ્રને કચ્છને પાણી મળી જાય છે તો અમારા ખેડૂતને પાણી કેમ નથી મળતું? એ સરકાર વાયદા કરી રહી છે કે ભાઈ મળશે મળશે. અને જ્યારે ખેડૂતો જો પાણી લેવા દરેક લોકો જઈ રહ્યા છે ત્યારે પોલીસ લાવીને મૂકી દે છે દરેકને. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તમે નિહાળજો, એન્જોય કરજો, કારણ કે આખી આ સાઈટ જ એટલી અદ્ભુત છે. પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે રહેવાસીઓ છે એ લોકો સાથે સમજવાનો પ્રયત્ન કરજો. ભલે એ લોકો નિરાશાવાદી હોય પણ એમનામાં એક આશા છે કે કંઈક થશે, અમારું ભલું થશે, કોઈક તો અમને સાંભળશે. વિકાસ થવો જોઈએ પણ ખાલી આંકડાઓનો નહીં, માનસિકતાનો પણ અને માન્યતાઓનો પણ અને માનવતાનો પણ.